આગળ વાત કરીએ સમાચારોમાં. રાજકોટમાં માર્કેટિંગ યાર્ડમાં નાફેડે ડુંગળીની ખરીદી શરૂ કરી. યાર્ડમાં ડુંગળીના પાકની મોટી આવક નોંધાઈ. 7 રૂપિયા અને 92 પૈસામાં 1 કિલો ડુંગળીની ખરીદી કરાઈ. પુરાવા લઈને ખેડૂતો નાફેડના કેન્દ્રમાં પહોંચ્યા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં અલગ અલગ બોર્ડ મારવામાં આવ્યા. ડુંગળીની હરરાજી થાય છે ત્યાં જ ખરીદ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. આજથી રાજકોટ સહિત અલગ અલગ 4 સેન્ટરો પર નાફેડ દ્વારા ડુંગળીની ટેકાના ભાવે ખરીદી છે તે શરૂ કરવામાં આવી છે. રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડના દ્રશ્યો છે કે જ્યાં આપ જોઈ શકો છો કે ભારત સરકારની નાફેડ એજન્સી છે તેમના દ્વારા ડુંગળીની ટેકાના ભાવે ખરીદી છે તે શરૂ કરવામાં આવી છે. જે અધિકારીઓ છે તે નાફેડના અહીં પહોંચ્યા છે. આપણે તેમની સાથે જ સીધી વાત કરીશું. સિદ્ધાર્થભાઈ સોંદરવા આપણી સાથે છે. સિદ્ધાર્થભાઈ, ડુંગળીની ખરીદી આજથી નાફેડે શરૂ કરી છે. રાજકોટ યાર્ડની અંદર કઈ પ્રકારે ડુંગળીની ખરીદી કરવામાં આવી રહી છે? કેટલા ખેડૂતો આજે આવ્યા છે? ખેડૂતોને આજે બધા જેટલા ખેડૂતો અત્યારે અહીંયા હરાજીમાં આવે છે તેને ખબર પડી છે કે નાફેડ દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા ખરીદી ડુંગળીની ચાલુ કરવામાં આવી છે. તો બધા સવારે આવવાના છે અને ડોક્યુમેન્ટમાં 7/12 નંબર, આધાર કાર્ડ, પાસબુક અને કેન્સલ ચેક લઈ આવવાના. ખાસ કરીને આજે જ્યારે ડુંગળીની ખરીદી કરો છો તો શું ભાવ છે અને કઈ પ્રકારની ડુંગળીની ખરીદી કરવાથી કેટલો ભાવ મળતો હોય છે? આજનો જે સરકારનો ભાવ છે તે 7.92 રૂપિયા પ્રતિ કિલોના છે અને જે તે 45 mm ગુણવત્તાની ડુંગળી હોય છે ગ્રેડિંગ પ્રમાણે તેનો એટલો ભાવ મળવામાં આવે છે અને 45 mm કરતાં ઓછી હોય તો એનો જે પ્રમાણમાં જેનો માલ હોય એવી પ્રમાણે ભાવ નક્કી કરવામાં આવે છે. માર્કેટ યાર્ડની અંદર 2 રૂપિયા પ્રતિ કિલો ડુંગળી વેચાતી હતી. હવે આપ દર્શકોને સમજાવો કે આમાં કઈ પ્રકારની ડુંગળીનો કેટલો ભાવ અંદાજિત ખેડૂતોને મળી શકે? આ જો 45 mm કરતાં જે મોટી હોય એનો ભાવ આપણે 7.92 રૂપિયા અને જે 45 mm કરતાં નહીં હોય તો એના પ્રમાણમાં જે એનો મીડિયમ સાઇઝ અને સ્મોલ સાઇઝ જે પ્રમાણે હોય એ ભાવ એને મળી રહે. ચોક્કસ જ આજે અલગ અલગ 4 જેટલા સેન્ટરો પર ડુંગળીની જે રીતના ખરીદી છે તે કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડની અંદર આજથી નાફેડ દ્વારા જે ટેકાના ભાવે ડુંગળીની ખરીદી છે તે શરૂ કરવામાં આવી છે. મારી પાછળના દ્રશ્યો છે તે આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. અહીં પણ લખવામાં આવ્યું છે કે નાફેડ દ્વારા ડુંગળીની ખરીદી છે તે ચાલુ છે. સાથે જ તેની અંદર એક નોંધ છે તે કરવામાં આવી છે કે ક્વોલિટી જોઈને જ માલ પસંદ કરવામાં આવશે. સાથે જ જ્યારે ખેડૂત અહીં ડુંગળી વેચવા માટે આવે ત્યારે તેમને 7 જેટલા ડોક્યુમેન્ટ છે તે આપવા જરૂરી છે. તેની અંદર આધાર કાર્ડ, 7/12 કેન્સલ ચેક, બેંકની પાસબુક, પાસપોર્ટ સાઇઝના ફોટા અને 12 નંબરનો વાવેતરનો દાખલો છે તે આપવા એટલા જ જરૂરી છે. કારણ કે જ્યારે પણ સરકારની કોઈ એજન્સી છે તેમના દ્વારા ટેકાના ભાવે કોઈ ખરીદી કરવામાં આવતી હોય છે ત્યારે પૂરતા ડોક્યુમેન્ટ છે તે ચકાસવામાં આવતા હોય છે. સાથે જ જે ખેડૂત જે માલ વેચવા માટે આવ્યો હોય છે તેનું ગ્રેડિંગ છે તે કરવામાં આવતું હોય છે. 45 mm જે ડુંગળી હોય તેના આજના દિવસે 7 રૂપિયા અને 92 પૈસા જેટલો ભાવ છે તે ટેકાના ભાવ આજે બોલાઈ રહ્યા છે. જો હલકી ગુણવત્તાની ડુંગળી હશે તો તેના એ પ્રકારે ભાવ છે તે આપવામાં આવશે. પરંતુ હવે મહત્વની વાત એ છે કે જે રીતના તાજેતરની અંદર જે ઘટનાઓ સામે આવી હતી, ખેડૂતો દ્વારા જ્યારે માલ છે તે વેચવા માટે આવ્યા હતા ત્યારે ખેડૂતોએ સામા પૈસા છે તે ચૂકવવાનો વારો છે તે આવ્યો હતો. પરંતુ હવે સરકારની નાફેડ એજન્સી છે તેમના દ્વારા ટેકાના ભાવે ખરીદી છે તે શરૂ કરવામાં આવી છે ત્યારે આ ખરીદીથી ખેડૂતોને કેટલો ફાયદો થાય છે તે આગામી સમયમાં જ સામે આવશે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ. રાજકોટમાં નાફેડ દ્વારા ડુંગળી ખરીદવા અંગે ખેડૂતોનું નિવેદન. ઓપન યાર્ડમાં ખેડૂતોને મળે છે 210 રૂપિયા સુધીનો ભાવ. 250 થી 300 રૂપિયામાં ડુંગળીની ખરીદી થાય તેવી ખેડૂતોની માગણી છે. નાફેડની ખરીદીથી ફાયદો થશે પરંતુ હજુ ભાવ વધારો કરવામાં આવે. નાફેડ 7 રૂપિયા અને 92 પૈસાએ કરી રહ્યું છે ખરીદી તો ખેડૂતને 1 મણ ડુંગળીના મળે છે માત્ર 158 રૂપિયા. આજે રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડની અંદર નાફેડ દ્વારા ટેકાના ભાવે ડુંગળીની ખરીદી છે તે શરૂ કરવામાં આવી છે. મારી સાથે અહીં ડુંગળી વેચવા આવેલા કેટલાક ખેડૂતો છે તેમની સાથે જ સીધી વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહેશો, આજે ડુંગળી વેચવા માટે આવ્યા છો, જે ઓપન માર્કેટ છે તેની અંદર ખેડૂતોને કેટલા ભાવ મળી રહ્યા છે અને નાફેડના અધિકારીઓ છે તે અહીં ડુંગળી ખરીદી કરવા માટે આવ્યા છે, એ શું ભાવ આપી રહ્યા છે? એટલે અહીંયાકડે વેપારી આજ તો એમ માનો કે તમે 40 થી માંડીને 300-350 લગીની બજાર આજ ખુલ્લી છે. બરોબર, આમાં ઘણા ખેડૂતની એ બજાર આવેલી છે તો તમે જો એ બજાર તમે આપો તો તમને આપે ખેડૂત, નકર તો ન જ આપી શકે. બરોબર, નાફેડમાં નાખવી તો નકર આમ જ નાખે ને, નાફેડમાં ન જ નાખે ને. આજ
ઓપન બજારમાં અત્યારે 5 રૂપિયાથી લગાડીને 10 રૂપિયા કિલો સુધીના ભાવ જાય છે. બરોબર. નાફેડ જ્યારે ખરીદી કરે છે આજે 7 રૂપિયા 92 પૈસા જેટલો ભાવ છે, તો ખેડૂતોને આનાથી ફાયદો થશે કે નુકસાન થશે, કઈ રીતના જુઓ છો? નુકસાન તો થાય જ નહીં ને, ફાયદો જ થાય ને સાહેબ. પણ થોડોક ભાવ નાફેડવાળા થોડોક વધારી દે તો હજી વધુ ફાયદો થાય, અને 4-5 દિવસથી બજાર ઓપનમાં પણ સુધારો થયો જ છે. ચોક્કસ જ આ રાજકોટ જિલ્લાના ખેડૂતો છે જેમનું સ્પષ્ટ કહેવું છે કે જે રીતના અત્યારે બજારની અંદર સારો એવો ભાવ છે તે અત્યારે ઉપજી રહ્યો છે, પરંતુ આપને મારી પાછળના દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરીશું. કારણ કે ડુંગળીની મબલક આવક છે તે રાજકોટ જૂના માર્કેટિંગ યાર્ડની અંદર થઈ રહી છે, અને જે રીતના થોડા સમય પહેલાં જ જે ઘટનાઓ સામે આવી હતી કે ખેડૂતો જ્યારે ડુંગળી વેચવા માટે આવ્યા હતા ત્યારે તેમને સામા પૈસા છે તે ચૂકવવા પડ્યા હતા, ત્યારે જ્યારે કેન્દ્ર સરકારની નાફેડ એજન્સી દ્વારા જે રીતના ટેકાના ભાવે આજથી ડુંગળીની ખરીદી છે તે શરૂ કરવામાં આવી છે, ત્યારે 7 રૂપિયા અને 92 પૈસા જેટલો જે ભાવ છે તે આજની તારીખમાં ચૂકવવામાં આવ્યો છે. જો 45 mm કરતાં ઓછી ગુણવત્તાવાળી જો ડુંગળી હશે તો ખેડૂતોને એ પ્રકારે ભાવ છે તે ચૂકવવામાં આવશે, પરંતુ હાલ ઓપન માર્કેટ છે તેની અંદર પણ ખેડૂતોને આજે 50 રૂપિયા મણથી લઈને 250 રૂપિયા મણ સુધીનો જે ભાવ છે તે આજે ઓપન માર્કેટની અંદર બોલાયો છે. ત્યારે હવે નાફેડની જે ખરીદી છે તેનાથી ખેડૂતોને કેટલો ફાયદો થાય છે તે પણ આગામી સમયમાં જ સામે આવશે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ.